પાયાના સદગુણો વગર આ ચણતર થાય એમ નથી. પાયાના ગુણો બધી પર ન થાય. આ શું કહેવાય? એવો શબ્દ હતો. સદાચાર ના હોય તો અધ્યાત્મ ની વાત કરવી પાપ છે. સદાચાર કોને છે? સૌથી મોટામાં મોટો સદાચાર કોઈ વિશે મનમાં આડાવડું ના આવે કે ના આવવા દેવું. ના આવે તો અતિ ઉત્તમ. ના આવવા દેવું થાય તોય સારું. ત્રીજો સ્ટેપ આવી જાય એટલે ધીરેથી મનન ચિંતવન કરીને કાઢી નાખવું, એ પહેલો સદાચાર. વાણીમાંથી કોઈ માટે આડું અવડું નીકળે નહીં, બીજો સદાચાર. કોઈ આડાવડી વાતો કરતા હોય ત્યારે આપણું મન એમાં જાય નહીં, એમાંથી આપણે બચી જાય. સદાચાર, ત્રીજો સદાચાર, કોઈનું આડું અવડું સાંભળવું નહીં. આપણે આ માર્ગે જવું હોય તો, અને આ માર્ગે ટોળે ટોળા જતા નથી. ઘેટાનું મોટું ટોળું હોય એમાંથી એકાદ ઘેટું છૂટું પડીને આવેલું જાય, એને ખોવાયેલું ઘેટું કહેવામાં આવે છે. એનું ધ્યાન થોડું ભગવાન વધારે રાખે છે. એટલું મગજ ઘેટા નું આપડે ઘેટા જેવું ના થવું. ગરમી થાય તો કરશું. ચંદુ હોય ગોટી હોય તો કરવો જ પડે, ગરમ કોઠા વાળા. સાહેબ ને વૈરાગ્ય એટલે શું? ભગવાન પ્રત્યે અતિ રાગ, એનો પાયો સદાચાર. ભગવાનના માર્ગનો પહેલો પાયો જ સદાચાર. એ ચાલ, સદાચાર ન હોય તો ભગવાનનું નામ પ્રવેશ થાય નહીં. કેટલું બધું, એટલું અઘરું છે. સદાચાર પાડવા અઘરા છે. એક બે મિનિટમાં ગરમ થઈ જાય, આપણે એક બે મિનિટમાં તપી જાય, એ સદાચાર નહીં કહેવાય. એટલે હોય હવે એટલામાં હું યારમ ગભરામ. એ સાત્વિક સાત્વિક બેઝ, અધ્યાત્મનો મોટામાં મોટો બેઝ સત્વગુણ. સત્વમાંથી વાણી નીકળે, સત્વમાંથી વિચારધારા નીકળે, સત્વમાંથી ભાવ નીકળે, અને સત્વમાંથી ગ્રહણ થાય. ગ્રાહકતા સત્વ વગર આવે નહીં. અધ્યાત્મનું ગ્રહણ કરવું એટલે સત્વના બેઝ પર બેહવું પડે. રજોગુણ તમોગુણમાં અધ્યાત્મ પ્રવેશ કરતો નથી, થાય જ નહીં. એટલે આપણે સાત્વિક બનવું પડે. મોટા કેવાલા બે ગુણને પાછળ ધકેલો મારી સત્વને આગળ જલ્દી લઈ આવું, કારણ કે એના પાયા ઉપર જ મારું ચણચર થવા મોટા એમ. આગળ જે કાંઈ થયું એમાં આવું ના હોય, આ ટાઈપનું ના હોય, એવી ભૂમિકા ના હોય ને આપણી. દ્રઢ વૈરાગ્ય, અધ્યાય પાંચમો વૈરાગ્ય, છઠ્ઠો ખંડ, સાધનાનો સમન્વય, જિજ્ઞાસા ચોપડી મોટાની. બે લીટીમાં તો કેટલું ભરી દે. દ્રઢ વૈરાગ્ય અભ્યાસ તીવ્રમાં તીવ્ર જીવને, ઉત્કંઠા લાગતા ઊંડી, ધ્યેય નિષ્ઠાથી થાય છે. શું કીધું?
ಏನಿ ಉತ್ಕಂಠ ಉಂಡಿಲ್ಲ ರೀ તેની નિષ્ઠા પાકી થઈ હોય ત્યારે એ તીવ્રમાં તીવ્ર થઈ હોય, એની ઉત્કંઠા એટલી બધી જાગી હોય કે મારે ધ્યેય સુધી પહોંચવું જ છે, પહોંચવું જ છે એવો જ્યારે પ્રગટ થાય અંદરનો ભાવ, ત્યારે દ્રઢમાં દ્રઢ પાકા વૈરાગ્યનો અભ્યાસ શરૂ થઈ જાય. દ્રઢ વૈરાગ્ય અભ્યાસ લીટો, દ્રઢ વૈરાગ્યનો અભ્યાસ ક્યારે થાય? તીવ્રમાં તીવ્ર ઉત્કંઠા જાગે અને ધ્યેયમાં નિષ્ઠા પાકી હોય ત્યારે થાય. આ વૈરાગ્ય શમશાન વાળો ના હોય, શમશાન થી આવે ને ગાય ધોઈને પછી બે ઘરમાં એક બે દી એવી હારી હારી વાતો કરે, કારણ કે બી ગયા હોય થોડીક વાર મૃત્યુ તો છે, એવું આપણે ધ્યાન રાખવું પડે, ભજન કરવું જોઈએ, આમ રાખવું જોઈએ, આમ કરવું જોઈએ, પાછું ભૂલાઈ જાય. સૌથી મોટું આશ્ચર્ય તો એ જ છે, રોજ મરતા જોઈએ. અમારી ઘરેથી તો વ્યક્તિ ગણ્યા તો 35-38 થયા, રોજ જોઈએ તો હું એમાં આવીશ એમ ના લાગે. આ જ વારો છે પાકું, તો વૈરાગ્ય આવ્યા વગર રહેતો નથી. આમાં બથું ભરવાનું બહુ રહે નહીં, બધા પ્રત્યે પ્રેમભાવને, સદભાવના, પ્રેમભાવના ભાવ અને વિવેકથી આપણે જોડાઈ શકીએ. પછી પત્ની હોય, પરિવાર હોય, ઘર હોય, છોકરા હોય કે કુટુંબ, એમાં રાગથી જોડાણા એટલે પાટા મારે પાકું છે. બધે એમ જ છે, ગુજરાતી ભાષામાં એને કે રહ લઈ ગયા, એમાં પ્રેમ ભાવ, સદભાવ, ભાવના એવો સંબંધ હોય ને તો ના લઈએ પાકું, ના લઈએ. બધા સદભાવ રાખ્યા, એમ દાખલો આપો અહીંયા ઉભવું પડે, પછી વહેલા મળવું આપણે કહીને એમ થાય ખરું, એની ઘરે જ આવે ત્યારે કહેવાય. હવે પાકી થઈ ગયું, આપણને જાણ થઈ જાય, આવી સ્થિતિ હોય ને આપણી, એટલે આપણને ખ્યાલ આવી જાય હવે, હા હવે ગણ બરાબર સીધો જ એરણ પર જવા, એટલે પેલું ટીપાઈ જાય. ત્યાં સુધી નાની નાની હથોડી માર્યા કરે, એમાં ટીપાઈ નહીં, ગોબા પડે ને માથું દીખે, માથામાં જ પડે, આવે પાછું બધું. પણ એને માટે પાયો મજબૂત જોઈ, કયો પાયો આવે? ત્યાગ. ત્યાગ કર્યા વગર કોઈ દી સમાધાન કોઈ દી આવ્યા નથી દુનિયામાં. બે બાજુ ખેંચી રાખે ને એટલે સમાધાન ના આવે, એક જ જણે ત્યાગ કરવો જ પડે. સમજવું હોય ત્યાગ કરી દે. હવે ક્યાં આપણે 1000 વર્ષ જીવું, હાલો ને થોડા વર્ષ છે, ભળી જાવ બધે. હે, છે ક્યાં એવું રાગદ્વે સિવાય કઈ? આપણે રાજી થાવ, પાણો મારી રાજી થાવું એના કરતા ભળે છે તો એ વધારે સારું, વાતાવરણ તો સારું થાય, સમજાય ને? તો આપણે બીજી વાત કરી, વૈરાગ્ય ને પેલા આ બધું આવે, સદભાવ ને ભાવના ને પ્રેમ ને એવું બધું આવે, ત્યાર પછી જ વૈરાગ્ય આવે. પ્રેમ એટલે કઈ ઓલો પ્રેમ નહી, ગમે ગમે વાલ થાય આપણને, વાહ વાહ. પણ સાધક થયા પછી કોઈ પ્રશ્નનો હલ ના આવ્યો હોય તો પણ એને નડે નહીં, કારણ કે એની ધીરજ વધી ગઈ હોય, ઉદાર ભાવ હોય, જ્યારે થાય ત્યારે દઈ દેવાનું, કે જે સ્થિતિ હોય એની માટેની પૂરેપૂરી તૈયારી હોય, બિકોઝ ઓફ હી જે સાધક, ત્યારે સમાધાન શ્રેષ્ઠ રીતે ઉત્તમ પ્રકારનું આવી જાય. અને દુખાવો થાય મને દુખે છે એ દીધા પછી, મને દુખે છે એ કરવું નહીં, કદાચ જલસા બે ને દુખે ભલે દુખા, સંસારમાં તો એવું જ હોય, બે જણાને હારે હારે દુખતું હોય, એકને દુખાવો વધે તો પછી બીજા એક ગ્રુપ આ જાય, મને દુખે છે દુખે છે, શું કરવું, એમ કે થોડું ભાર ઓછો કરી નાખો,
એમ નામ ત્યાગ કહેવાય. અમે દોડી દોડીને ગયા છીએ અને ત્યાગ કર્યા છે. પણ ભૂમિકા વગર પેલા ડોહા બહુ પાકા હોય, કે કરો દુખી દુખી પાછા, એટલે ભૂમિકા આપવી પડે પડે. ભૂમિકા વગર કઈ ના, કેટલી સલાહ માગી ક્યારે ના આપું, પૂછ પૂછ અભી તેરા કામ નહીં, તું અત્યારે જે કરે એ બધું બરાબર છે. એમ કહી દે બરાબર 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 છે, એમ જ કેવું પડે, એ થાય એવું છે એમ તરત થઈ જાય ભૂમિકા વગર. પછી તો કઈ નડે જ નહીં, દેવું લેવું બધું હરખું જ લાગે, દીધું એમ લાગે આપણે લીધું એવું થઈ જાય. એમ જ થાય ને, દીધા પછી આનંદ, આનંદ હોય તો લીધું હોય કે નહીં, એ એવી ભૂમિકા બનતા તો બહુ વાર લાગે. ચાલો વૈરાગ્ય કેટલામો અધ્યાય છે? પાંચમો. ચોપડી કઈ છે? જિજ્ઞાસા. ખંડ કેટલામો? છઠ્ઠો. એનું નામ સાધનાનો સમર્પણ. સાધના, દ્રઢ વૈરાગ્ય અભ્યાસ, તીવ્રમાં તીવ્ર આપણા જીવનમાં ઉત્કંઠા લાગતા ઊંડી ધ્યેય નિષ્ઠાથી, ત્યારે એ દ્રઢ વૈરાગ્ય આપણા જીવનમાં દ્રઢ વૈરાગ્ય તરફનો અભ્યાસ શરૂ થાય. અભ્યાસ શબ્દ લખ્યો, દ્રઢ વૈરાગ્ય કરવા માટે આપણામાં તીવ્રમાં તીવ્ર ઉત્કંઠા ઝીણા કાકાનો શબ્દ ક્યારેક ક્યારેક આવે છે, જાગેલી હોવી જોઈએ. સેની ધ્યેય નિષ્ઠા, ધ્યેય નિષ્ઠાથી પાકેલી તીવ્રમાં તીવ્ર ઉત્કંઠા, એ વૈરાગ્યનો અભ્યાસ કરા. હવે એનું ગુજરાતી બ્લોક થઈ ગયું. હે સર્વ જે તે બધું મિથ્યા, એને સૌ માને વૈરાગ્ય. હે એવો વૈરાગ્ય જો તને આવ્યો હોય બેઠી હોય, મારે પૂછવું પડે વૈરાગ્ય આવ્યું, દેખાતું નથી. એટલે એવું લાગે, એવો એનામાં જ વૈરાગ્ય સંસારમાં એવું છે, ભગવા પહેરે એટલે વૈરાગ્ય, ભગવા વાળાને પેન્ટ શર્ટ પહેરાવવા પડે. અરે વહેલું પહેરી લીધું છે, ભગવું કાઢો, આ ઉંમરે થોડું હાલે. એ છોકરો તો હતા 18 વર્ષ, ભગવા કાઢેલા પેન્ટ શર્ટ પહેરીને આવ્યો હતો. બધી કહે સાહેબ, મેં હું હવે હું છે ને બંધ કરી દીધું, એક માગવાનું બીજું સારું કામ. પેલા હાથીવાળા બાવા આવે ને એને આટલું માગતો, ભલે બીવડાવી દીધા બધા દાઢીને બાઢીને મૂછું કાઢી લે ને પેન્ટ શર્ટ પહેરી લે, કોઈ ઓળખે નહીં, હોટલમાં કામ કરશું નહીં. એટલું તો થયો, આખા જીવનમાં જાજુ ના થયું તો એક બાવો તો સુધરો. હજી મને મોઢું યાદ બોલે, કારણ કે એ જોરવાળો હતો, 17 વર્ષ નહીં. એટલે સર્વ જે તે બધું મિથ્યા, એને બધા એમ કે આ વૈરાગ્ય છે, એમ ખોટું છે. સર્વ જે તે બધું મિથ્યા, એને વૈરાગ્ય સૌ ગણે, કિંતુ વૈરાગ્યનો એવો અર્થ યોગ્ય ન જાણજે. એ સાધક, આ વૈરાગ્યનો ટકો કરીને આવવાની જરૂર નહીં બેન, ફુગા પાડીને આવો બરાબર રૂપાળા છે તોય વૈરાગ્ય જરૂર, એ અંદરની વાત છે. હા, ભગવાન વિના કંઈમાં મનાદી ના કદી રમે, આવી ગયું ને ભગવાન માંથી રાગ, એનું નામ વૈરાગ્ય. સાચો વૈરાગ જાગેલો તેને દિલ જાણજે, બ્રહ્માણ એવું તો કેવી રીતે થાય. આખો સંદાર સંસાર માંગ્યો છે આવડો મોટો, અને મા બાપ જ એમ કે આમ કરવું જોઈએ, આ જ બધું સાચું છે, છોકરા તો હાથ પાડે. એવા કેટલાક મા બાપ છે, મારે સાધુ થઈ જવું ને આ પાડે, હે દેવ કે મારે સાધુ થઈ જવું, હે દુતર. અરે આવો સુંદર સુંદર સંસાર છે તારે, એની તો મારે લાવો લેવો બહુ નો, બધાની હાલત છે, મજા આવે એમાં. કરુણાને પૂછજે, દાખલા આ તો રમત કરતા કહું કે અઘરું બહુ, આની અંદર રહી જાય સમજવું હેલો, આની અંદર આવે ને અઘરું.
આવો અઘરું, આવવો જ અઘરું, આવે પછી નડે નહીં. જે ભાવો થાય જીતા હોય તારી ઈચ્છા, એટલે એટલી પણ છૂટ દિલથી અપાઈ જાય બાળકને તો એ વાત બહુ મોટી છે. એની વાત એ છે કે સાધુ બાજુ ઠીક, પણ બીજું કાંઈ યોગ્ય સમજણવાળું બાળક થાય ને પછી એમ કે મારે આમ નહીં આ કરવું છે ત્યારે સાચું, ત્યારે આપણને ખબર પડી જાય છે કે એની અંદરથી ભાવના આ છે, આ કરવું છે. એમાં આડો હાથ નખાય નહીં, પછી ભગવાનને મારે હોય કે ના હોય એની માતા ગૃપમાં પડવું જ નહીં, ધરાથી કાંઈ આમાં હાલતું. આમાં તો પૂરના સંસ્કારોથી ભાવનું પૂર આવે ને એ પૂરમાં તણાઈને આ બાજુ આવી જાય ભગવાન બાજુ, એવું થાય તે થાય. રહોના સંસ્કાર પ્રમાણે હાલતું હોય મારે શોખ રાખો નહીં. એમાં કરે લગ્ન, છગન થઈ જાય એમાં મગન, અને જો પછી સાધના કેવી થાય, સાધના જ થાય. સાધના કેવી થાય ને, સાધના જ થાય. સાધના છે જાગી ગયું ને મને સાધના કરે, વિરોધ પ્રતિકૂળ સંજોગો વગર સાધન ભજન થાય નહીં. અનુકૂળ સંજોગોમાં આળસ પ્રમાદ કરીએ જોઈએ, એટલે અનુકૂળતા તરફ દોડી રહ્યા બધા, તો પ્રતિકૂળતાને કોણ સ્વીકાર કરશે? પ્રતિકૂળતા આવે એટલે દુઃખી દુઃખી થઈ જાય, અનુકૂળતા આવે તો સુખી સુખી લાગે. અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સમાનતામાં રહીએ એને સાધક કહેવાય. લખો અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં સમાન ભાવે, સમાનતા રહે, સમાન સાધક કહેવાય, સમાન ભાવે એમ કરીએ રહીએ એને સાધક કહેવાય. ત્યારે થોડું જ્ઞાન પ્રગટે ને ત્યારે આ બધું થાય, ભક્તિ ભેગું થાય ને ત્યારે એનું પરિણામ આવે. સાચો વૈરાગ કોને કહેવાય? ભગવાન વિના સેમા પણ મનાદી રમે નહીં. રમવાની વાત કરી છે, ભગવાન આરે રમવાની સંકલ્પ વિકલ્પ, સંકલ્પો ભગવાનના બુદ્ધિની અંદર ભગવાનને સ્થાન મળે, વિવેક થઈ જાય, પ્રજ્ઞા થઈ જાય, ચિત્ત સ્થિર થઈ જાય, આશા ઈશા તૃષ્ણા ભગવાનની થઈ જાય એવું મન થાય ત્યારે વૈરાગ્ય આવે છે. સમજાણું ને? જાગતા ભાવતે ગાઢ જાગે વૈરાગ્ય જીવન. બોલો, ગાઢ ભાવ જાગે ત્યારે વૈરાગ્ય થાય, ખાલી ભાવ જાગે ત્યારે નહીં. ગાઢ ભાવ કોને કહેવાય? હે ભગવાન એટલું બોલે તા હળ 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 રોડે રોડે ઉભા આંખમાં આંસુ દર દર હોય છે, દુઃખી આ છો પ્રભુ, એટલો એના વગર ગમતું ન હોય હોરવે નહીં, એવી ભૂમિકા આવે ત્યારે થોડો થોડો બધાને ભાવ થાય થયો. એવી રીતે થાય દાખલો, આ બધું કંઈ જાહેરમાં કહેવા જેવું નહીં, પણ સમજણ માટે કહું કે એવું જરા અંદરથી ત્યારે એ બધું પ્રગટ થાય ને, ત્યારે એવો ગાઢ ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે વૈરાગ્ય જાગી જાય, અને વૈરાગ્યમાં સૌથી પહેલા વાસના ભસ્મ થાય. એ મોટામાં મોટી વાસના દેવી જગતમાં બાંધી રાખવા માટે જબરજસ્ત એનો માયા તરીકે કાર્ય કરી રહી છે. વાસના ભસ્મસી થાય પ્રત્યક્ષ વર્તાય તે. વાસના એટલે ખાલી સેક્સ ઉપર નહીં, ઈચ્છાઓ બધું નેગેટિવ, આ કરું મરચા લીધેલા એવા ખૂણામાં ઉભો હતો એટલો, મેં કીધું હારો આજે ઉભો છે જવા દીધું, ટોપ હશે લીલી હળદર આમળા મરચા ત્રણ પ્રકારના મરચા હતા, આ તો કે તીખા, આ મધ્યમ, આ મોઢા, આ આપી દે, તું આમ રોજ અહીં ઉભો રહીશ અને આ બધું વેચીશ. એ કે બધું વેચું, આવું જ વેચું, આમળા આજે જ છે. એટલે એવું એક જગ્યાએ જ વ્યવસ્થિત સ્થિર થઈને નાનું નાનું આમ વહેલા મોટું થયા વગર, પણ નિષ્ઠા વગર સ્થિરતા ના આવે. ફેરફાર ફેરફાર થયા, જાગતા ભાવતે
સીધા પ્રત્યક્ષ વર્તાય છે. આપણે અનુભવમાં આવે કે આ ઈચ્છા ઓછી થઈ, આ બધું સારું. અમારા ઘરે કોઈ બે વાત બહુ સરસ કરશે, અમે દાદા જોઈ બતાવવું પડે ને, પણ હું કેવી રીતે ઊભો થયો એ મને ખબર નહીં. એને યારે પડીએ હા જોઈ લીધું, બહુ સારું છે, બહુ ભેગું ના આવે, અને બહુ ઈચ્છા વાસના આપણે ના રાખવી જોઈએ. રહેવાના સ્થાનમાં પણ મન ના રહી જાય મૃત્યુ વખતે જો, ગીતામાં કીધું છે, ગીતામાં કીધું છે. રહેવાનું જે સ્થાન છે છોડ સ્થાન, એમાં પણ રાગ ના રહી જવો જોઈએ, નહીં તો વૈરાગ આવે નહીં. વૈરાગ ના આવે તો આત્માનું કલ્યાણ થાય જ નહીં, કારણ કે એમાંથી જ નીકળી ગયા કહેવાય. વૈરાગ તો કે ઘરમાં ભગવાનમાં નહીં, મકાન મધ્યમ સારું બધું, એકંદરે તો મધ્યમ જ. જાગતા ભાવતે ગાઢ વૈરાગ્ય, જીવનમાં જાગી જાય અને વાસના થાય ભસ્મ, આપણને એનો અનુભવ પણ થઈ જાય. સભરા સભરા ભર રહેલો જ્ઞાન જિજ્ઞાસા હાર્દ ભાવતે, અખંડાકાર વૃત્તિને સર્જાવ્યા વીણ શેર. ઓય ઓય ઓય, સાંભળવાનું તો સારું લાગ્યું. આ સભર ભરેલું છે જગત ચેતન, સભરા ભર રહેલો એવો હરિ જયારે જાગી જાય, ક્યારે જાગી જાય, વૈરાગ્યના જાગતો જાય ત્યારે જિજ્ઞાસા હાર્દનો ભાવ શું છે, હરિનું દર્શન કરાવવાનું, એના માટેની અખંડાકાર વૃત્તિ જાગી જાય છે કે આ કરવાથી ભગવાનનું દર્શન થાય. આવું કહેવા માગે છે, વારંવાર સમજાવવાથી ગોટાળો થાય, એટલે આમ સમજી જાવ તો સારું. કારણ કે અઘરું છે. જય સતગુરુ. જય સતગુરુ. એ ચોકલેટ આલ યાદ કરાવજો, નારાયણ આવે ભૂલી જવું. પછી છોકરી આવે તારી બેન, એટલે આવતી જરૂર નહી. અચ્છા ઓકે બાબા, તમે આવી લખી દેજો. આપણા જીવનમાં સભર ભરેલો જિજ્ઞાસાનો હાર્દવાળો ભાવ હોય ત્યારે આપણી અખંડાકાર વૃત્તિ થાય અને એની અંદર હરી બેસી જાય. આટલું સાફ સિમ્પલ ગુજરાતી.